स्मितरुचिरपूर्णे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

વાલ ભક્તો ઘરડા અંત્ય પ્રકરણનું પાંત્રીસમું વચનામૃત શ્રીજી મહારાજ ચૈત્ર સુદી નવમીના દિવસે પોતાનો બર્થડે છે આ દિવસે એવા દિવસે મહારાજ ઘટપુરની અંદર ગોપીનાથજીના મંદિરના વિશે વિરાજમાન છે સદ્ગુરુ સુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે મહારાજ જેના હૃદયમાં ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય અને ગમે એવો આપતકાળ આવે પણ કોઈ રીતે એ આશ્રયમાંથી એ પડે નહીં એનો મનનો અભિપ્રાય અને દેહનો આચાર કેવો હોય શ્રીજી મહારાજે એના મનના અભિપ્રાયને વિશે એમ જણાવ્યું છે જવાબમાં કે ભગવાન થકી બીજું કંઈ અધિક ન જાણતા હોય અને એની પ્રકૃતિને મરોડવામાં આવે તો કોઈ રીતે મૂંઝાય નહીં સરળપણે વર્તે ભગવાનને સાધુ આગળ એને દ્રઢ આશ્રય છે ત્યાર પછી સુકમુનિએ ફરી પ્રશ્ન પૂછ્યો મહારાજ મૂંઝવન તો આવે છે ત્યારે મહારાજ કે મૂંઝવન થાય પણ જે મૂઝવંત થાય ત્યારે સાધુનો અભાવને અવગુણ ન લે પોતાનો જ લે મહારાજ કે એ યોગ્ય છે એનો આશ્રય ડગે નહીં ત્યારે સુકાનંદ સ્વામી કે મહારાજ જેની પ્રકૃતિને ક્યારેય પણ ભગવાન અથવા સાધુએ મરોડી નથી એ કેમ જાણશે એ કેવી રીતે સમજે એને કેમ ખબર પડે કે મારું ઠેકાનું નહીં રહે મહારાજ કહે તો પોતે અંતરમાં વિચારે જગત તરફની જે આસક્તિ હોય પંચ વિષયની જે આસક્તિ હોય એ આસક્તિનો વિચાર કરે તો એને એમ થાય કે જ્યારે આ આસક્તિ ઉપર ભગવાન અથવા સાધુ જ્યારે ઘા મારશે ત્યારે મારાથી સહન નહીં થાય પછીથી શ્રીજી મહારાજે સ્વયં કૃપાએ કરીને વાત કરી છે કે ભગવાનના સાધુના દ્રોહનું બહુ મોટું પાપ શાસ્ત્રમાં કીધું છે એનાથી અધિક પાપ કોઈ નથી કારણ કે સાધુના હૃદયમાં ભગવાન છે એવા સાધુનો દ્રોહ કરે છે ત્યારે ભગવાન દુખાય છે અને ભગવાન દુખાય છે એવા સાધુનો દ્રોહ એટલા માટે જ મોટું પાપ છે કોઈ કહેશે કે ભગવાનનો દ્રોહ થાય સાધુના દ્રોહ કરવાથી તો એનું કલ્યાણ બગડે છે ને મોટું પાપ થાય છે તો કૌશ અને શિશુપાળ જેવાય તો ભગવાનનો છડે ચોક દ્રોહ કર્યો છે વેર ભાવ કર્યો છે છતાંય પણ એનું કલ્યાણ કર્યું તો મહારાજ કે ત્યાં ભગવાનનું અતિશય દયાળુપણું શાસ્ત્રકારોએ જણાવ્યું છે એનો અર્થ એ નથી ભગવાનને વેર ભાવે ભજવા પણ ભગવાનને પ્રેમ ભાવે ભજવા હિંમત સહિત ભજવા કે આવા વેરી હતા આવા દૈત્ય હતા એનું પણ ભગવાને કલ્યાણ કર્યું તો મારું જરૂર કરશે ત્યારબાદ મહારાજ કે ત્રીજી બાબત કૃપા વાક્ય છે મહારાજનું કે ભગવાનનું ગમતું હોય એમ જ કરવું છે અને ભગવાનને ભગવાનના ભક્તનો રાજીપો મેળવવો છે ને રાજી કરવા છે આવો ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ રહે છે હવે આગળ આપણી જે કથા આ વચનામૃતની શરૂ છે એમાં પ્રવેશીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી સુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે હે મહારાજ સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય અને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય તો તે સાધુના લક્ષણ સા છે તે કહો વાહ સુકાનંદ સ્વામીને કરોડો કરોડો વખત વંદન કરવા પડે જે ભગવાનના આવા મહાપુરુષે મારા તમારા કલ્યાણને અર્થે કેટલો અગત્યનો પ્રશ્ન પૂછ્યો તમે એમ કહો છો પ્રભુ કે જે સાધુનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય તો પછી એ વાત પણ નક્કી છે ને કે એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા થાય એવા સાધુ હોય એની સેવા કરે તો ભગવાનની સેવા થાય અને એવા સાધુને જો રાજી કરે તો ભગવાન રાજી થાય તો એવા સાધુના લક્ષણ જાણવા જરૂરી છે કે જે સાધુની સેવા કરવાથી ભગવાન રાજી થતા હોય જે સાધુની સેવા મળી એટલે ભગવાનની જ સેવા મળી ભગવાનની જ સેવા મળી આ જે અખ્ટર દાયાઓ આ સંપ્રદાયની અંદર એવા અક્તર ડાયાઓનો જેનો રાફળો ફાટી નીકળ્યો છે એવા રોગિષ્ટ વ્યક્તિઓ આ સંપ્રદાયમાં જન્મી ચૂક્યા છે પૂર્વે પણ હતા આજે લાગઠ છે લાગઠ છે એમાં વિદેશોની અંદર તો લાગઠ આવા આજે સુકાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે ને એવા સ્વામીના પ્રશ્નના વિરોધીઓ આ સત્સંગની અંદર લાગઠ આજે છે લાગઠ જેને જોઈને દયા આવે જેને જોઈને દયા આવે જેની પ્રકૃતિને એની પ્રકૃતિને જ્યારે જોઈએ ત્યારે દયા આવે અને આવા મહાપુરુષોના પ્રશ્નો વાંચીને રોવું પણ આવે એમ થાય કે આવા મહાપુરુષોએ પ્રશ્ન પૂછ્યો આવા પુરુષોત્તમનારાને જે જવાબ આપ્યો એ આ જીવને ક્યારે સમજાશે ક્યારે સમજાશે એકલું ભગવાન 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 કરવાવાળો છે ને એ ખરેખર હું તમને વાસ્તવિક કહું છું મહાપુરુષોના વચનથી કહું છું શાસ્ત્રોના નિર્ધારથી કહું છું એકલું ભગવાન કહેવાવાળો છે ને એને વાસ્તવમાં ભગવાનને લાખો ગાઉનું છેટું છે આજ સુધી આ પૃથ્વીના ઇતિહાસ ઉપર એક એવો જન્મ્યો નથી કે જેને ભગવાનનો મહિમા હોય ને ભગવાનના સંતનો ને ભક્તનો ન હોય એક જન્મ્યો નથી આ સત્સંગમાં એક એવો થયો નથી જેને ભગવાન શ્રી હરિનો મહાત્મ્ય હોય સ્થિતિવાળાની વાત કરું છું જે સ્થિતિવાળા થયા એમાંનો એક એવો થયો નથી જેને મહારાજનો જ મહિમા હોય ભગવાનના સંતને ભક્તનો ના હોય આ એલર્જીથી લોયાધામ ન્યૂજર્સીથી થતી કથા વાર્તાને સાંભળવા વાળા શ્રોતાજનોએ લોયાધામ પરિવારની અંદર ઇન્વોલ્વ હોય અથવા લોયાધામ પરિવાર માટે થતી આ કથાને જે ભક્તો સાંભળતા હોય ક્યારેય પણ જીવનમાં આ એલર્જી ક્યારેય ના થાય આ સુકાનંદ સ્વામીએ આપણા મગજના તાળા ખોલી જાય એવો પ્રશ્ન પૂછ્યો છે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એવા સાધુના લક્ષણ શા છે તે કહો ભગવાન જે લક્ષણ કહેતા હોય આ લક્ષણને જાણવા જોઈએ ઘણા એમ પ્રશ્ન પૂછે કે એવા સાધુ કેમ ખોડવા એવા સાધુ કેવી રીતે ઓળખાય હમણાં જ અમારે બહુ સારા મુમુક્ષુ દાદા છે અહીંયા આગળ મંદિરે આવ્યા હતા રોજ કથા સાંભળે છે અત્યારે પણ કથા સાંભળતા હશે બહુ મમુખ છું દાદા બહુ ભલા ભોળા છે ભગવદીય છે દાદાએ બહુ ભલા ભોળા ભાવે મને પ્રશ્ન પૂછ્યો મને કે સ્વામી આ તમે કહો સાધુ ઓળખવા સાધુ ઓળખવા સાધુ ઓળખવા પણ અમે તો તમારી કલાક કથા સાંભળીએ અહીં મંદિર આવીએ ત્યારે થોડી વાર ભેગા થઈએ સાધુ ઓળખાય કેમ એટલે હું વાત કરતો તો જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ગળી ગળીએ સંત નિવાસમાં બેઠા વાતો કરો ને બાપા આવ્યા ને બાપા કે ઘડીએ ઘડીએ જોવા તો ગણાય છે પણ ટાઈમ હોવો જોઈએ ને અમે મહિને એક વખત મંદિર આવીએ અને તમે રોજ કલાક કથા કરો કેમ ઓળખવા સાધુઓને મેં કીધું બાપાએ તો ટાઈમ કાઢીને રહેવું પડે સાધુ ભેગા આ તો કલ્યાણ માટે આપણે સાધુને ઓળખવાના છે આત્યંતિક કલ્યાણ માટે સાધુની ભેગા જવાનું છે આટલું મોટું કામ કરવા માટે જો આ લોકના ડોલર કમાવા માટે સોમથી શનિ સુધી જોબ કરવી પડતી હોય સોમથી શુક્ર સુધી જોબ કરવી પડતી હોય કેટલાય ભક્તોને સાત સાત દિવસની જોબ કરવી પડે સાત સાત દિવસની આ લોકનો રૂપિયો કમાવા માટે પણ જો આટલી મહેનત હોય આ લોકનું પૂરું કરવા માટે પણ કેટલાય ભક્તોને એવું છે મહારાજને રાજી કરવા મહારાજના ધર્મ નિયમ પાળવા માટે ધન્યવાદ છે ભક્તોને કે જેને પૂર્વે ભૂલ થઈ ગઈ કોઈક એવો ધંધો થઈ ગયો હોય અને એને કથા વાર્તા સાંભળી વાર્તા સાંભળીને થયું કે આ તો ખોટા રસ્તે છું એ ધંધા બંધ કરવામાં આવ્યા એના કારણે ધંધાનું મોર્ગેજ ભરવા માટે બે બે જોબો કરવી પડે એ ધંધો પણ હાચવો પડે અને એના પંદર પંદર કલાકે ધંધામાં જાય તોય પણ કથા વાર્તા નિત્ય સાંભળે જે ભૂલ થઈ ગઈ એનો પશ્ચાતાપ થાય પણ એ કરવું પડે છે તો આપણે બધું જ કરીએ છે તો પછી ભગવાનના સાધુને ઓળખવા માટે કેમ ટાઈમ નહીં કાઢવાનો જે સૌથી અગત્યની બાબત છે કલ્યાણના બાબતમાં સાધુ એટલે સૌથી અગત્યનું અને અનિવાર્ય સાધન અનિવાર્ય અનન્ય એ સાધન જોઈએ 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 ને જોઈએ જ કારણ કે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી કે આજ દિવસ સુધી સાધુના સમાગમ વિના કોઈ ભગવાનના ધામને પામે એવો દીઠો નથી દીઠો નથી જો સાધુના સમાગમને પામ્યા વિના આજ સુધી ધામમાં કોઈ ગયો હોય એવો ગુણાદિત્યાનંદ સ્વામી કે કોટી કલ્પ થયા જોઈએ છે કોટી કલ્પ જો સ્વામી કોટિકલ્પ થયા જોતા હોય આજ સુધી કોઈ નહીં પામ્યો હોય તો એવા સાધુને આજ ખોડવા તો પડે ને વચનામૃત બહુ ગજબનો ગ્રંથ છે જેમ કોઈ મા પોતાના બાળકનું ધીરે ધીરે પોષણ કરે એમ શ્રીજી મહારાજ મારા અને તમારા જેવા અબૂત અબૂધ અબૂત અલ્પ બુદ્ધિવાળા ઊંધી બુદ્ધિવાળા બાળ બુદ્ધિવાળા બાળકોનું ધીરે ધીરે પોષણ કરે છે મને તમને સમજાવે છે આ સત્સંગ શું છે સુકાનંદ સ્વામીનો અગત્યનો પ્રશ્ન છે અગત્યનો જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અને જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય આવા સાધુના લક્ષણ સા છે કારણ કે લક્ષણ વિનાનો હોય સાધુનો મહિમા કીધો છે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય પણ કેવળ ભગવા કપડાથી સાધુ નથી થઈ જતા માથે મૂંડો કરાવવાથી સાધુ કોઈ નથી થઈ જતા નથી થઈ જતા તિલક ચાંદલા કરવાથી કોઈ ભગત નથી થઈ જતા અને કંઠ્યું પહેરવાથી કોઈ ભગત નથી થઈ જતા દરેકના લક્ષણ છે લક્ષણ છે લાલ કલરની હોય ગાય જ હોય એવું નહીં એવું નથી ધોળી હોય એ ગાય જ હોય એવું નહીં ગધેડાને બળદ પણ હોય લક્ષણથી ઓળખા હવે લક્ષણ કયા તો ભગવાન પોતે જે લક્ષણ કહેતા હોય આજ સુધીના ઋષિ મુનિઓએ ગમે એટલા લક્ષણ કીધા હશે પણ શ્રીજી મહારાજે જે લક્ષણ કીધા આનાથી મોટા સાધુ માટે કોઈ લક્ષણ ના હોય તમારે એવા સાધુ જોઈએ છે કે જેની સેવા કરે ભગવાનની સેવા થાય ને એવા સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એવા સાધુને ઓળખવા છે તો આ લક્ષણથી ઓળખો શ્રીજી મહારાજે સ્વયં જે લક્ષણ કીધા છે આનાથી મહાન લક્ષણો કોઈ શાસ્ત્રમાં ના હોય અને આ લક્ષણો જ્યારે તમે સાંભળશો ત્યારે મને ખાતરી છે કે તમને હૃદયમાં એટલી હા પડી જશે કે તમને મને મળેલા એવા મોટા પુરુષ ગુરુજી જેવા એ ખરેખર આ લક્ષણોથી ભરપૂર છે તમને મને હા પડી જશે એટલું નહીં હું તમે જે સંતો વચ્ચે રહીએ છીએ જે સંતોના મનેન તમને દર્શન થાય છે જેની વચ્ચે આપણે રહીએ છીએ જેની ભેગા આપણે બેસીએ છીએ જેની ભેગા આપણને નિત્ય વાતો કરવા મળે છે આમ રીંગ કરીને ફોન ઉપર વાત કરવા મળે આપણને એવા ભગવાનના સંતો મંદિરે આવીને એવા સાધુના આપણને દર્શન થાય વિચરણમાં આવ્યા હોય ને એવા સંતોના આપણને દર્શન થાય એવા સાધુના લક્ષણો પણ એમ લાગશે કે મને એવા સાધુ જ મળ્યા છે આમાં કોઈ લક્ષણ જુઓ હમણાં મહારાજ કહેશે કોઈ જગ્યાએ એવા લક્ષણ નથી લખ્યા આકાશમાંથી વરસાદ પાડી દે તો એવા સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય ચોમાસું ના હોય ને વરસાદ લાવે એવા સાધુ મરેલાને જીવતો કરે એવા સાધુ રોગ હોય ને મટાડી દે એવા સાધુ વચન સિદ્ધ બોલે એવું થાય એવા સાધુ એવા સાધુ કોઈને દીકરો ના હોય ને કે દીકરો થશે ને દીકરો થાય એવા સાધુ જોબ ના હોય ને જોબ મળવાના આશીર્વાદ આપે ને જોબ મળી જાય એવા સાધુ આવું એક પણ લક્ષણ ઐશ્વર્ય પ્રતાપ વાળું એક પણ લક્ષણ કોઈ પણ પ્રકારના ચમત્કારવાળું એક પણ લક્ષણ આ લોકની મોટપ વાળું આમાં નથી બતાવ્યું એક એક લક્ષણ તમે સાંભળશો એવું ગજબનું શ્રીજી મહારાજનું જજમેન્ટ છે ગજબનું જજમેન્ટ છે સર્વ અવતારના અવતારી સર્વોપરી એ ખરેખર સર્વોપરી જ છે એની એક એક વાતમાં સર્વોપરીતા નીતરે છે એક એક વાતમાં એક એક વસ્તુને આપણે વાંચીએ આપણને આશ્ચર્ય લાગે કે ઓહો પુરુષોત્તમ નારાયણે આટલા મોટું પ્રશ્ન એનો જવાબ આટલો સરળતાથી આપ્યો આટલો સરળતાથી આપ્યો આટલો સહજતાથી આપ્યો શ્રીમદ ભાગવતની અંદર ત્રીસ લક્ષણો સાધુના લખ્યા છે શ્રીમદ સત્સંગી જીવનમાં ચોસઠ લક્ષણો સંતના લખ્યા છે પણ એ ચોસઠ લક્ષણોને તમે જાણો સમજો અને પછી એવા સાધુને ખોળવા નીકળો જિંદગી પૂરી થઈ જાય જિંદગી પૂરી થઈ જાય એ એક લક્ષણ ને પેલા સમજવું તો પડે ને કે એટલે એટલે શું શું એમાં લક્ષણ આવે એમાં લક્ષણ આવે કે ક્ષમાશીલ ક્ષમાશીલ એટલે કેવા એ તો સમજવું પડે ને હવે એક લક્ષણને ને સમજતા એક લક્ષણને સમજતા કેટલો ટાઈમ જાય ત્યારે લક્ષણ શું છે એ સમજાય અને પછી એવો લક્ષણવાળો સાધુ ગોતવાનો એવા લક્ષણ પાછા એમાં છે કે નહીં એ ગોતવાના કે દી ગોતી રહેવાય દી ગોતી રહેવાય અને મહારાજ કે એવા ચોસઠ લક્ષણવાળા સાધુ જ્યારે મળ્યા ત્યારે કામ થયું હવે ચોસઠ લક્ષણ પહેલાં સમજવા અને ચોસઠ લક્ષણ પછી ગોતવા એ કેદી ગોતી રહે ત્રીસ લક્ષણને જાણવા અને ત્રીસ લક્ષણને સમજીને પછી એવા સાધુને ખોળીને સાધુમાં એ ત્રીસ લક્ષણ છે જાણવા કેદી કરી રે એટલે શ્રીજી મહારાજ બહુ દયાળુ છે અહીંયા આગળ સુકાનંદ સ્વામી બહુ દયાળુ પુરુષ જેને આવા પ્રશ્ન પૂછ્યા ચાલો એવા સાધુને ખોળીએ હા કેટલાક નેતાઓ કહેતા હોય છે ચાલો ગુજરાતને આપણે સોનાની બનાવીએ ચાલો ભારતને સોનાનું પંખી બનાવીએ તો આજે આ વચનામૃતના પ્રસંગે હું કહું છું કે ચાલો આપણે આપણા જીવનને કોઈ એવા સાધુને ખોળીએ આ જીવનને એવા સાધુને સોંપવા માટે એવા સાધુને ખોળી નાખીએ બહુ થોડા લક્ષણો મહારાજ બતાવે છે અને જાને આ લક્ષણો જ્યારે વાંચીશું ખબર નહીં તમને કેવી હા પડે છે કે ના પડે છે તો તમને ખબર બાકી મને ખબર છે કે આ લક્ષણો વાંચીને પૂરા કરીશું ત્યાં જાણે ફળ હાથમાં જ છે કસ્તુરી મૃગના ડૂટામાં જ કસ્તુરી છે એમ શ્રીજી મહારાજે જે સાધુ માટે ભગવાનની સેવા થાય એવા જે સાધુ છે એવા મોટા પુરુષો એવા સંતો આજ આપણને આપ્યા છે એમ મને તો હા પડે છે પરંતુ તમને જો હા ન પડતી હોય તો તમારે એવા સાધુ ગોતવાના જ રહ્યા અને ગોત જોજ આ પૃથ્વી વાંજની ન હોય વરતાલનું ઓગ્નિસમું જ્યારે આ જીવને વરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કા ભગવાનના સાધુ જરૂર વિચરણ કરતા હોય 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 ને હોય જ પૃથ્વી વાંજની નથી કોઈ ન માને આજે કે ભગવાનને મળેલા સાધુ નથી ભગવાનને મળેલા સાધુ નથી વરતાલના અગિયારમાં કીધું ભગવાનને મળેલા સાધુને મળવું ભગવાનને મળેલા સાધુ એટલે કોણ ગોપાલ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ગુણાદિત્યાનંદ સ્વામી જે હતા એ જો એ જ હોય એ જ હોય તો તો એવા સાધુ આજ પછી હોય જ નહીં જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અંતેનું સત્યાવીસું મહારાજ કે નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્નેહ આ પાંચ વર્તમાન જે સાધુને વિશે દેખાય માની લો કે એ સાધુને ભગવાનને સાક્ષાત સંબંધ હોય સાક્ષાત સંબંધ હોય આ વચનામૃતની અંદર મહારાજ આવે કહેશે કે આવા લક્ષણ જેમાં હોય એવા સાધુની સેવા કરી એટલે તમે માની લો તમે ભગવાનની સેવા કરી એ સાધુ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એ સાધુ તમને ભેટ્યા એટલે ભગવાન ભેટ્યા એવા સાધુએ તમારા માથે હાથ મૂક્યો એટલે ભગવાને હાથ મૂક્યો એવા સાધુએ તમને આજ્ઞા કરી એટલે ભગવાને આજ્ઞા કરી આવા સાધુને ગોતો અને આવા સાધુને ગોતી અને પછી એમાં ભગવત બુદ્ધિ રાખી નિશંકપણે એ જેમ કેમ કરવા લાગુ બસ જેમ કેમ કરવા લાગુ મને તો હા પડી છે કે આ લક્ષણોવાળા સાધુ મને મળ્યા છે પણ કથાનો પ્રસંગ છે એટલે આપણે વાંચવું તો પડશે જ અને આ લક્ષણો સાંભળી તમારી અંદરથી જેને જેને મળી ગયા હોય એના મોટા ભાગ અને જેને ન મળ્યા હોય જિંદગીના શ્વાસ બહુ ઓછા છે મરતા પહેલાં ખોળી લેજો મગજમાંથી શંકાના કીડા કાઢી અને કોઈ ભગવાનને એવા ઓલિયા પુરુષોને ગોતીના લક્ષણો સરખાવી લેજો અને મળી લેજો છેલ્લો જન્મ કરી લેજો ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલે હા હા મહારાજને વિચારમાં નાખી દીધા એકદમ પ્રશ્ન પૂછ્યો છે જોરદાર પૂછ્યો છે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય કૃપા કરીને મહારાજ થોડી વાર આમ વિચારતા રહ્યા મહારાજને વિચારમાં એમ આવ્યું હશે કે વાહ સુકાનંદ વાહ કેવું તમે પાછલા મુમુક્ષુ માટે આ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ બહુ રાજી થઈ ગયા છે અને મહારાજ કૃપા કરીને બોલ્યા બોલ્યા છે પ્રથમ તો મોટું લક્ષણ એ છે પહેલું લક્ષણ એવા સાધુનું ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે તે પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય અને તેમાં નિરાકારપના જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી કાં તો એમાં કેમ કયું હશે પણ ભગવાન તો સદા સાકાર જ છે જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતા પણ ન કહેવાય અને એક દેશને વિશે રહેવા પણ ન કહેવાય માટે ભગવાન તો સદા સાકાર જ છે અને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા છે અને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે અને રાજાધિરાજ છે તે જ આ પ્રત્યક્ષ છે એવી એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય સદા એમ સમજે એક તો એ લક્ષણ હોય પહેલું લક્ષણ જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સાધુનું પહેલું લક્ષણ ભગવાનને સદા સાકાર સમજે આ સંપ્રદાયનું એક બહુ મોટું ભાગ્ય છે કે આ સત્સંગમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ ભગવાનને નિરાકાર સમજતી જ નથી ભગવાન શ્રીહરિએ સાકાર 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 શબ્દ એટલી બધી વખત પ્રયોગ કર્યો છે વચનામૃતમાં શ્રીજી મહારાજે સાકારપણાનું એટલું પ્રતિપાદન કર્યું છે આ સત્સંગની અંદર એક બહુ જ મોટી મજબૂત પાસું સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવાય જે કોઈ સંપ્રદાયોની અંદર આવું મજબૂત પાસું નહીં હોય આ પૃથ્વી ઉપર હિન્દુઇઝમમાં કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક પણ વ્યક્તિ એક પણ ત્યાગી એક પણ નાનું બાળક શ્રીજી મહારાજને સાકાર ના સમજતું હોય એવું નહીં હોય મહારાજને ખાલી તેજ રૂપ સમજતું હોય નિરાકાર સમજતા હોય એવું આ સત્સંગમાં કોઈ નહીં હોય કોઈ નહીં હોય અહીં મહારાજ પહેલું લક્ષણ એ કહે છે કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સાધુ કેવા હોય તો ભગવાનને સાકાર સમજતા હોય એ ભગવાનને બે ચરનાર છે અને બે કર છે નાસિકા છે ભગવાનને કાન છે ભગવાનની આંખો છે ભગવાનનું સુંદર મુખારવિંદ છે સાકાર મૂર્તિ છે મનોહર મૂર્તિ છે આવું જે સંત અખંડ માનતા હોય ગમે એવા શાસ્ત્ર પુરાણ વાંચે કારણ કે ભગવાનના વિદ્વાન સંતો હોય એ વિદ્વાન સંતો તો અનેક પ્રકારના શાસ્ત્રોને વાંચતા હોય જાણતા હોય છતાંય પણ એમાં તો નિરાકારપણાની વાતો પણ આવતી હોય નિરાકારપણાની વાતો પણ આવતી હોય કારણ કે શ્રીમદ ભાગવતમાંથી જ શ્રીજી મહારાજ સ્વયં વચનાવૃતમાં કહે છે કે શ્રીમદ ભાગવતમાંથી જ વાતનો કરનારો ભગવાનને નિરાકાર પણ છે સાકારપણાનું પણ મળે છે એમાંથી શ્લોકો નિરાકારપણાના પણ મળે છે એટલે બે રીતનું ગ્રહણ કરવા વાળા હોય છે પણ શ્રીજી મહારાજે નિરાકારના પક્ષનો છેદ ઉડાડ્યો છે મહારાજ કે છે નિરાકારપણાનું જે પ્રતિપાદન કર્યું છે તો માઈક એવા લક્ષણ પણ એ લક્ષણમાં સૌથી મહત્વનું એ કીધું એવા જે સાકાર ભગવાન એ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે અને અક્ષર ધામને વિશે વિરાજમાન છે રાજાધિ રાજ છે અને એ જ આ પ્રત્યક્ષ છે એવી સમજણ કોઈ કાળે ડગી ન જાય મને મળ્યા એવા જે મહારાજ એ સર્વ અવતારના અવતારી અહીંયા આગળ અક્ષર સિવાય બીજા કોઈ ધામમાં બિરાજમાન નથી એ સ્વરૂપની વાત કરી છે જે અક્ષરધામમાં છે તે જ આ પ્રત્યક્ષ છે આવી સમજણ જે સંતની હોય પહેલું લક્ષણ એ છે યાદ રાખો વાલા ભક્તો ગુરુજી ઘણીક વખત આ વાત કરે છે કે ધામમાં છે એ જુદા છે અને અહીં મને મળ્યા છે જુદા છે આવી જે સમજણ છે એ જ ઉપાસનાની કસર છે એ જ ભગવાનને સમજવાની કસર છે જે અક્ષરધામમાં છે તે જ મારી નજરની સામે છે જે અક્ષરધામમાં છે તે જ મને મળ્યા છે તે જ મળ્યા છે પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર ઘણી વખત હું આ કથા વાર્તા દરમિયાન આ પ્રસંગ કહું છું કે જ્યારે ગુરુજી બાળપણની અંદર સુરતમાં ઘનશ્યામ મહારાજ પાસે માળા કરતા એમના ગુરુજી એટલે કે આપણા સર્વના દાદા ગુરુજી એમને એમને કીધું કે સાધુ થવું હોય તો ઘનશ્યામ મહારાજ રજા આપે તો હું તને સાધુ કરું ને ઘનશ્યામ મહારાજ પાસે જ્યારે માળા કરવા ઊભા રહ્યા ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ભજન કરે ત્યારે એક વર્ષના અંતે ઘનશ્યામ મહારાજ દર્શન આપે અને ઘનશ્યામ મહારાજ દર્શન આપી અને જ્યારે કહે કે હું તને સાધુ થવાની રજા આપું છું આ વાત એ વાત ક્યારે શક્ય બને કે જેને ભગવાન દર્શન આપે જેને પ્રત્યક્ષ ભાવ કે જે અક્ષર છે એ જ મારી નજરની સામે છે જે ધામને વિશે બિરાજમાન છે એ જ મારી નજરની સામે છે આવી માન્યતાવાળા જે ભગવાનના સાધુ હોય જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અને જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એ સાધુનું શું લક્ષણ છે એનું પહેલું લક્ષણ એ છે કે ક્યારેય ભગવાનને પરોક્ષ ના સમજતા હોય ક્યારેય પોતાથી ભગવાન દૂર છે એવો એને ઘાટ પણ ના થતો હોય કે ભગવાન મારાથી દૂર છે એને ક્યારેય પણ એવો વિચાર સુદ્ધા ન આવે કે ભગવાન ક્યાંક છે ને હું ક્યાંક છું એને હંમેશા એમ થાય જ્યાં હું છું ત્યાં જ મારો નાથ છે મારો નાથ મને મૂકીને ક્યારેય પણ મારાથી દૂર ન રહી શકે જે સર્વ અવતારનો અવતારી સર્વોપરી કહેવાય છે એ જ મારી નજરની સામે એ જ મારી પાસે એ જ મારા હૃદયને વિશે નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા એવી ભક્તિને અખંડ કરતો હોય જેના હૃદયને વિશે પરમાત્મા અખંડ એને દેખાતા હોય આ પહેલું લક્ષણ છે ભગવાનથી ક્યારેય ભગવાનને દૂર ન સમજે પાસે જ છે પાસે જ છે અને જે પાસે સમજે છે એવા સાધુ થકી જ ભગવાન આપણી પાસે આવે છે જે પ્રત્યક્ષ સમજે છે એવા સંતની વાતે કરીને જ ભગવાનનો નિશ્ચય થાય છે યાદ રાખો નિશ્ચયરૂપી ગર્ભ એનાથી જ પોષણને પામે છે જે નિશ્ચયવાળો સાધુ હોય પહેલું લક્ષણ જ એ કીધું કે જે એમ માનતો હોય કે ભગવાન સદાય મારી પાસે છે બ્રહ્માનંદ સ્વામીએ એક વાર કીર્તન બનાવ્યું પરોક્ષ ભાવનું શ્રીકૃષ્ણની લીલાઓને વર્ણન કરતું કીર્તન બનાવ્યું મહારાજ પાસે ગાયું ત્યારે મહારાજ કે સ્વામી આ તો તમે તમે અમારા અવતાર સ્વરૂપોને વિભૂતિ સ્વરૂપોનું આ બધું વર્ણન કર્યું છે ત્યારે સ્વામી મહારાજને કે મહારાજ એ બધાય વિભૂતિ સ્વરૂપો પણ આખરે તમારી આપેલી શક્તિથી જ ચાલે છે ને ત્યારે મહારાજ કે પણ સ્વામી અમે તો એ બધાથી જુદા છીએ ત્યારે સ્વામી કે પણ મહારાજ તમારી આજ્ઞાથી એ બધા એ બધું કર્યું ને ત્યારે મહારાજ બહુ રાજી થયા બહુ રાજી થયા ને સ્વામી કે મહારાજ અમે તમારા કીર્તન ગાઈએ ત્યારે કંઈક વરદાન તો આપો તમે રાજી થયા હો ત્યારે મહારાજે કીધું સ્વામી તમે જ્યારે કીર્તન ગાશો ત્યારે અમે તમારી સામે જ રહેશું સામે જ રહેશું ભગવાનને ક્યારેય પણ પરોક્ષ ન સમજવા ન સમજવા અને એ એનાથી જ નથી સમજાતા કે જેને મોટા પુરુષને વિશે નિષ્ઠા હોય જેને એવી નિષ્ઠા થઈ હોય ભગવાનને વિશે કે ભગવાન મારાથી દૂર નથી ભગવાન મારી પાસે જ છે સદાય મારી પાસે છે પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજના વિયોગની અંદર જ્યારે મહારાજ ધામમાં પધાર્યા ત્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજના વિયોગની અંદર કીર્તનો ગાતા નવલ નાથજી નવલનેહી નાથજી રે પ્રેમી जनना छो प्राण प्रेमी जनना छो प्राण वाला सांबड़ जो विनती वाला सांबड़ जो विनती तमे करी जे आस तमे करी जे आस मे आमे जीरेवी न करे कोई नाथ एवी न करे कोई कैनाथ पडता मेल्या पड़ता पडता मेल्याबि પડતા મેલી ને હાથ હરિવ ને હાથ નવલ સનેહી નાથજી હે પ્રભુ તમે કરી જે આ સમય એવી ન કરે કોઈ નાથ તમે પ્રભુ આ વખતે જે કરી છે આવી કોઈ ના કરે તમે તો અમને આકાશમાંથી પડતા મૂકી દીધા એકવાર હાથ ઝાલ્યો અને પ્રભુ પછી તમે મૂકીને જતા રહ્યા આવા વિયોગના કીર્તનો જ્યારે પ્રેમાનંદ સ્વામી ગાવા લાગ્યા ગોપીનાથજી મહારાજની આગળ ઊભા ઉભા ઘટપુરને વિશે જ્યારે સ્વામી આવી રીતે કીર્તન ગાતા અને ત્યારે ગોપીનાથજીના સ્વરૂપમાંથી ભગવાન પ્રગટ થયા અને પ્રેમાનંદ સ્વામીને બાથમાં ગાલીને મળ્યા પ્રેમાનંદ સ્વામીને જ્યારે મહારાજે બાથમાં ગાલ્યા ત્યારે પ્રેમાનંદ સ્વામી પોકે પોકે રોવા માંડ્યા મહારાજના ખભા ઉપર માથું મૂકીને અને ત્યારે શ્રીજી મહારાજ પ્રેમાનંદ સ્વામીના માથે હાથ ફેરવતા કહે છે હે પ્રેમાનંદ હું ક્યાં તારાથી દૂર છું હું તો તારી પાસે જ છું હું તો તારી સામે જ છું પ્રેમાનંદ સ્વામી મહારાજને કહે છે મહારાજ હું જાણું છું પણ તમારો અવાજ સાંભળવાનું જે વ્યસન પડી ગયું છે પ્રેમ સખી આ શબ્દને સાંભળવાનું જે મને વ્યસન પડી ગયું છે મારો પ્રેમાનંદ મારો પ્રેમાનંદ આ શબ્દને સાંભળવાનું જે મને વ્યસન પડી ગયું છે પ્રભુ એ વ્યસનના કારણે એ વ્યથામાંથી ઉત્પન્ન થયેલું આ કીર્તન આ પદ મારાથી ગવાયું છે મહારાજ કે ક્યારેય હું તમારાથી દૂર નથી પ્રેમાનંદ સ્વામી નિત્ય પછી ગોપીનાથજી મહારાજ આગળ કીર્તન ગાવા જાતા અને નિત્ય શ્રીજી મહારાજ એ મૂર્તિમાંથી પ્રગટ થઈને એમને હાર આપતા ભગવાન પ્રત્યક્ષ છે પ્રગટ છે એવું જે સંત માનતા હોય સતત માનતા હોય સતત માનતા હોય મેં આગળ પણ એક વખત આ વાત કીધી હતી આજે પણ પ્રસંગ એવો છે કહું છું કે એક વખત બહુ મોટું સંત સંમેલન જેવું હશે અને એની અંદર એક ચર્ચા નીકળી કયા પૃથ્વી પર એની અંદર પણ ખાસ ગુજરાતમાં એની અંદર પણ ખાસ આનંદ પાસે વરતાલ આદિ તીર્થોમાં કોઈ કારણોસર ભૂકંપ થાય કોઈ કુદરતી હોનારત થાય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ખંડિત થાય આવું એક વ્યક્તિથી બોલાયું તરત જ્યારે એ વ્યક્તિ જ્યારે એમ બોલ્યા અને એને સમર્થન ઘણા બધા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યું કે વાત સાચી છે પંચભૂતની મૂર્તિ હોય ધાતુની મૂર્તિ હોય એ ખંડિત થાય આ લોક છે પૃથ્વી લોકનું કાર્ય પૃથ્વીમાં મળી જાય અને જ્યારે આવી બધી જ્ઞાનીયુક્ત ચર્ચાઓ ત્યાં થવા લાગી અને ત્યારે પૂજ્યપાદ ગુરુજી જે જેમ સિંહ કોઈ હરણા ઉપર ત્રાટકે એમ ગુરુજીએ સભાની અંદર ટાટકી પડ્યા અને ગુરુજીએ કીધું કે આ તમારા બકવાસ બંધ કરો આ તમારી વાતો બંધ કરો આવું જો થાતું હોય તો મારી એક ઘડી પણ આ સભાની અંદર રહેવું નથી જે વ્યક્તિથી એમ બોલાયું હતું કે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ખંડિત થાય બહુ ઉંમર નાની એને ગુરુજીએ સીધું જ એમ કીધું કે એ મૂર્તિ છે એ પંચ ધાતુની મૂર્તિ છે કે તારો ધની છે એ પંચ ધાતુની મૂર્તિ છે કે તારો ધની છે તારો નાથ છે કોઈ પોતાના પતિને હાડ માસને ચામડાનું પૂતળું કહી શકે છે કોઈ પતિવતા સ્ત્રી એ પોતાના પતિને હાડ માસ કે ચામડાનું પૂતળું કહી શકે એમ યાદ રાખો વાલા ભક્તો મહારાજ મારીને તમારી નજરની સામે ચિત્રામનના નથી આરસના નથી ધાતુની મૂર્તિના નથી એ મહારાજ કોઈ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ કોઈ કાગળ ઉપર એ મહારાજ નથી એ મહારાજ સ્વયં છે જે દિવસે આપણા હૃદયમાંથી એ ઉદ્ગાર નીકળશે કે આ તો મારો નાથ છે તે તમારે ભગવાન ખોળવા નથી જવાના એ નાથ આપણી પાસે જ છે જેને ઘટ ઘટમાં આપણે ગોતીએ છીએ જેને વ્યક્ જેને આપણે આકાશમાં ગોતીએ છીએ પાતાળમાં ગોતીએ છીએ એ આપણી ભીતર જ ક્યાંક બેઠો છે દૂર નથી ક્યાંય દૂર નથી જરા નજર નાખીને જુઓ તો ભીતરમાં જ બેઠો છે ભીતરમાં જ બેઠો છે જે પુરુષોત્તમ નારાયણને આપણે ખોળવા માટે રાતને દી મથીએ છે જેની શોધમાં રાતને દિવસ રખડીએ છીએ એની શોધ ક્યાંય દૂર નથી આપણી પાસે જ છે જે સંત ભગવાનને પ્ર પ્રત્યક્ષ મારી નજર સામે જે અક્ષરધામમાં છે એ જ મારી નજરની સામે છે આજે હું એ સો ટકા અનુભવથી અને જાહેરની અંદર બનેલી આ ઘટનાઓથી આવી હજારો પ્રકારની ઘટનાઓથી કહી શકું કે પૂજ્ય ગુરુજીના જીવનમાં વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે જે નિષ્ઠાને જે ભાવ છે એ પ્રત્યક્ષ ભાવ છે એ પંચ ધાતુનું સ્વરૂપ છે એવો ઘાટ પણ એ પુરુષને ક્યારેય થયો નથી એવું લક્ષણ જેમાં હોય જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અને જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એનું પહેલું જ લક્ષણ આ છે કે જે ભગવાનને ધામમાં છે એ જ નજરની સામે છે આવું જે માનતા હોય એ જ મળ્યા છે કોઈ કાળે ક્યારેય પણ એ સમજણ ડગે જ નહીં ડગે જ નહીં પૂજ્યપાદ ગુરુજી જ્યારે વરતાલની ચૂંટણીની અંદર ચૂંટાઈને આવ્યા અને જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે તો આ તો બધું રાજકારણની માણસો બધા વિડીયોવાળાને મૂવીવાળાને બધા દોડતા આવ્યા અને ગુરુજીનું ઇન્ટરવ્યૂ લેવા માટે અને તોય ગુરુજી બધાઈને કે મને પહેલાં મારા મહારાજને તો મળવા તો દોડતા પગથિયાથી આમ દોટ કાઢીને ઉપર ચડ્યા બોલા બ્રહ્મચારી મહારાજ ઊભેલા હાર પહેરાવવા માટે કે ચૂંટણીમાં જીત્યા નવા ચેરમેન આવે છે હાર પહેરાવું લક્ષ્મીન દેવના ડેરા પાસે જ્યારે હાર પહેરાવવા ગયા ત્યારે આટલી આટલું મોટું આ લોકની દૃષ્ટિએ આ લોકનું તો બહુ મોટું સાહસને બહુ મોટું કામ થયું કહેવાય પણ એટલું કાર્ય કરવા છતાંય હજારો લોકો આટલું જીત્યા એનો આનંદ હજારો લોકોને હશે પણ ગુરુજીના મોઢાની રેખા પણ નહોતી બદલાય ચૂંટણી થઈ એ પહેલાં જે મોઢું એ જ ચૂંટણી પત્યા પછી પણ એ જ મોઢું જીત્યા પછી પણ એ જ રેખાઓ મુખાકૃતિ પર ઉભરતી હતી અને ત્યારે બ્રહ્મચારી મહારાજ જ્યારે હાર પહેરાવા ગયા વર્તાલના બ્રહ્મચારી મહારાજ આજે પણ મોજૂદ છે ગુરુજીએ એમને કીધું કે બ્રહ્મચારી મહારાજ મને પહેલાં મારા નાથના દર્શન કરવા દો મારી જીત નથી જીત તો એની છે એણે જે ધાર્યું છે એ કર્યું છે એને કાંઈક સેવા કરાવી હશે એને કર્યું છે અને દોડતા સીધા હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા મહારાજને દંડવટ કરીને ત્યાં આગળ મહારાજ પાસે આ પાડવા લાગ્યા એક આ લોકની અંદર આ લોકની દ્રષ્ટિએ વિજેતા બન્યા પછી પણ જેને અહંકાર અને કેફ ન ચડે અને જેને પુરુષોત્તમ નારાયણનું પ્રધાનપણું નજરની સામે રહે આ તો બની ગયેલી નિષ્કુળન સ્વામી કે આ સમાની જે વાત અચરજકારી છે તે ડીઠી મેં સાક્ષાત અચરજકારી છે આ સમાની વાત નિષ્કુળાન સ્વામી કે અચરજકારી છે તેમ ડીઠી મેં સાક્ષાત અચરજકારી છે આ વાતો એ વાતો કંઈ ગ્રંથોમાં લખાયેલી નથી આ કદાચ આ વાતો ભવિષ્યમાં ગ્રંથોમાં લખાય પણ આ તો ઘટનાઓ નજરની સામે જોયેલી છે અનુભવેલી છે આ જે લક્ષણ અહીંયા આગળ મહારાજે જે કીધું છે કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય આ લક્ષણને આપણી નજરની સામે જોવાનું છે દૂર નથી જોવાનું નજરની સામે જોવાનું છે નજરની સામે આપણે ત્યાં કેટલા બધા મંડળની અંદર એવા સંતો છે કે જે સંતોને શ્રીજી મહારાજ પ્રત્યે જે સ્વરૂપની એ સેવા કરતા હોય એ ચાહે આટલું સ્વરૂપ હોય એ ચાહે ચાહે નાના ઠાકોરજી રાખતા હોય પણ એની અંદર પ્રત્યક્ષ ભાવે સેવા કરતા હોય કે આ મહારાજ જે અક્ષરધામમાં બિરાજમાન છે એ જ રાજાધી રાજા મારી નજર સામે છે એની અંદર એ સંસ્કારો આવ્યા છે પૂજ્ય ગુરુજીની કૃપાથી એની દયાથી એ સંતોમાં સંસ્કારો છે કે જે ઠાકોરજીને પ્રત્યક્ષ માણીને સેવા કરે અને એવા સંતો છે આ મંડળમાં કે જેને રાત્રે ભગવાનને જળ ધરાવ્યું હોય તો ભગવાને જળ પીધું છે જેને ભગવાનને થાળ ધરાવ્યો હોય તો ભગવાન થાળ જમ્યા છે જેને ભગવાનને ફ્રૂટ ધરાવ્યું હોય તો ભગવાન ફ્રૂટ જમ્યા છે એવા સાધુઓ પણ આ મંડળની અંદર છે એવા પાર્ષદ ભક્તો પણ આ મંડળની અંદર છે કે જેને ભગવાને આવું કર્યું હોય એવા છે કે જેને ભગવાને ક્યારેક દર્શન આપ્યા હોય ને ક્યારેક કોઈ વાત પણ કીધી હોય એવા પણ છે આ પૃથ્વી વાંજની નથી પૃથ્વી વાંધની નથી પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મુમુક્ષોના કલ્યાણને અર્થે આ પૃથ્વી ઉપર એવા સાધુ આવ્યા જ કરવાના આવ્યા જ કરવાના આવ્યા જ કરવાના શ્રીજી મહારાજ ધામમાંથી એવા એવા પુરુષોને મોકલ્યા જ કરવાના મોકલ્યા જ કરવાના મોકલ્યા જ કરવાના પણ ભાગશાળી હોય એને આવી વાત સાંભળવા મળે ભાગશાળી હોય એ આવું લક્ષણ વાંચી અને એવા સાધુને ગોતવા નીકળે ગોતવા જ જોઈએ ગોતવા જ જોઈએ અહીંયા જ હોય એવું નહીં પૃથ્વી પર ઘણી બધી જગ્યાઓએ હોય એક જ જગ્યાએ હોય એવું ના હોય શ્રીજી મહારાજ કોઈ બંધનમાં રહેતા નથી કોઈના બંધનમાં નથી મહારાજ તો બધે જાય જે પાકો ભગત હોય પાકો સાધુ હોય એની પાસે બધા પાસે ભગવાન જાય ભગવાન કોઈ એકના નથી ભગવાન સર્વના છે અમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક મહારાજ આપણા બધા માટે એક છે આ સ્વામિયારણ સંપ્રદાયની અંદર મૂળ સંપ્રદાય હોય કે એની પ્રશાખા હોય કે એમાંથી છૂટી પડેલી શાખા હોય જે કોઈ હોય મહારાજ બધાના છે બધાના છે મહારાજ માટે પોતાનું પારકું કાંઈ નથી મહારાજ માટે બધા પોતાના છે જેને દિલથી ભજે જેની આજ્ઞાની ઉપાસના રાખે જે એની આજ્ઞા પ્રમાણે વર્તે મહારાજ એના છે એના છે પછી એ ગમે ત્યાં દુનિયાના છેડે બેઠો હોય તોય મહારાજ એના છે માટે એવા સાધુને ખોડવા મહારાજ કે જે ભગવાનને સદાય પ્રત્યક્ષ જાણતા હોય ક્યારેય પણ ભગવાનને પરોક્ષ ન જાણતા હોય રાજાદી રાજ છે અને તેજા પ્રત્યક્ષ છે એવી રીતે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય સદા એમ જ સમજે ગુરુજીનું એક આ કથા એવી છે વાલા ભક્તો કારણ કે આવા સાધુ ખોડવાના આજે છે તમને એમ થાય કે આજે સ્વામી બધી વાતોમાં આમ કેમ કહે છે પણ હું એટલા માટે કહું છું કે આ તમામ લક્ષણવાળા સાધુ આ જ ખોળવાના છે અને મને જેનો અનુભવ હોય એની જ વાત હું તમને કહી શકું એટલા માટે હું આ વાત કરું છું કે ગુરુજી ઘણી વખત એમ કે મારો અંતકાળ હોય અને મારું શરીર ચાલતું ન હોય ને મારાથી કોઈને ઈશારો થઈ શકે એમ હોય અથવા તો મારાથી થોડુંક બોલાઈ શકે એમ હોય અને મને કોઈ જો આત્યંતિક કલ્યાણ માટે જો કોઈ કાંઈ પૂછે તો હું એને એમ કહું વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચન્નાવિંદમાં જતો રહે ત્યાં તું બેસી જા તારું કલ્યાણ ત્યાં થઈ જશે જેને શરીર ન ચાલતું હોય બોલી શકાય એમ ન હોય ફક્ત ઈશારો થાય એવો હોય તો એ ગુરુજી કે હું આંગળી કરીને વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ બતાવું જેને આટલું આટલું એ મહારાજને વિશે પોતાના શરીર ન ચાલતું હોય ત્યારની પણ આટલી નિષ્ઠા બંધાયેલી હોય એવા પુરુષનો આપણી ઉપર છત્ર છે એવા પુરુષનો આપણી ઉપર કાંઈક રાજી છે એવા પુરુષના સંકલ્પની અંદર મારે તમારું કોઈક જીવન સેવા માટે વ્યતીત થઈ રહ્યું છે એ જ આપણા મોટા ભાગ્ય છે જે કોઈને હજુ પણ એવું હોય કે મને એવા સાધુ નથી મળ્યા અત્યાર સુધી તો એ આ પૃથ્વી પર ઘણા બધા એવા મહાપુરુષો છે ઘણા બધા મહારાજના મોકલેલા ભગવાનના એવા ઓલિયા પુરુષો છે કોઈ પણ એક જગ્યાએ ગમે તે એક પુરુષને પકડી ત્યાં નિષ્ઠાપૂર્વક જોઈ જાની અને પોતાના આત્માને સમર્પિત કરવો જેનાથી ભગવાનનો અનુભવ આપણને આ લોકની અંદર પણ થાય ત્યારે જ આપણું આ લોકમાં જન્મ જે આપણે આ લીધો છે એ આપણું શ્રેય થાશે તો અહીં આગળ મહારાજ જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય સાધુના છ લક્ષણ કુલ કહેશે એમાંથી આજે આપણે એક લક્ષણ જોયું એક લક્ષણ એ છે ભગવાનને સદા સાકાર સમજે અક્ષરધામના અધિપતિ સમજે રાજાધિરાજ સમજે સર્વ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા સમજે અને એવા જે ભગવાન એ જ મને પ્રત્યક્ષ મળ્યા છે એ સમજણ કોઈ કાળે ક્યારેય પણ ડગે નહીં એવા સાધુ ભગવાન એના હૃદયમાં સાક્ષાત બિરાજમાન હોય આ એક લક્ષણ થયું હજુ બીજા એવા જે લક્ષણ મહારાજ કહેશે તમામ લક્ષણો ભેગા થાય ત્યારે એવો સાધુ આપણને મળી જશે કે જે સાધુમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે બાકીના જે મહારાજ કીધેલા લક્ષણો છે એને ફરી વખત આપણે સાંભળશું બોલો હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं हरिकृष्ण हरिकृष्णमहराजनिजय